વડોદરા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં નોકરી કૌભાંડની પોલીસે તપાસ શરૂ કરી છે. દાહોદ પોલીસે ગુનાના કામે એમએસ યુનિવર્સિટીમાં સતત 2 કલાક સુધી તપાસ કરવામાં આવી હતી, જેમાં ઠગ શૈલેષ સોલંકી અને રાહુલ પટેલના રિમાન્ડ પૂરા થાય તે પૂર્વે જ પોલીસે તપાસ કરી હતી. લોકોને આપવામાં આવેલ જોઇનિંગ લેટર અને આઈ કાર્ડ સહિતના મામલે પોલીસે નિવેદન પણ નોંધ્યા હતા અને દાહોદ પોલીસે ઠગ દ્વારા ઓપરેટ થતા બેંક એકાઉન્ટ તેમજ કોમ્પ્યુટરની પણ ચકાસણી હાથ ધરી હતી. લોકોને નોકરી આપવામાં ઠગતી ટોળકીના 2 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. વડોદરા એમએસ યુનિવર્સિટી એટલે વિવાદનું બીજું નામ થઈ ચૂકી છે, જ્યાં વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એમએસ યુનિવર્સિટીમાં પોલીસ દ્વારા 2 કલાક સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. વડોદરા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં નોકરી કૌભાંડની પોલીસે તપાસ શરૂ કરી હતી. દાહોદ પોલીસે ગુનાના કામે એમએસ યુનિવર્સિટીમાં સતત 2 કલાક સુધી તપાસ કરવામાં આવી હતી, જેમાં ઠગ શૈલેષ સોલંકી અને રાહુલ પટેલના રિમાન્ડ પૂરા થાય તે પૂર્વે જ પોલીસે તપાસ કરી હતી.